રાજકોટ શહેરમાં રૂપાલાના સમર્થનમાં બેનરો લાગ્યા છે. અંબિકા ટાઉનશીપ અને ટાઉનશીપમાં રૂપાલાના પ્રચારના પોસ્ટર લાગ્યા છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં તાજેતરમાં બેઠક મળી હતી અને આ બેઠકમાં રૂપાલાને સમર્થન આપવા અંગે ચર્ચા કરાઈ હતી. તો અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં 80% પાટીદારોની વસ્તી છે અને ત્યાં રૂપાલાના સમર્થનમાં બેનર લગાવવામાં આવ્યા છે. સમર્થનમાં રાજકોટમાં બેનરો લાગ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ, બીજી તરફ અહીંયા પાટીદાર સમાજનું જે જીવરાજ પાર્ક અને અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં પ્રભુત્વ છે ત્યાં બેનરો લાગવામાં આવ્યા છે. પાટીદાર સમાજના આગેવાનો શું કહેશો, અહીંયા પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં બેનર લાગ્યા છે, કઈ રીતે જુઓ? અમે આ બેનર લગાડ્યા એ પહેલા લગભગ 4-5 દિવસ પહેલા અમે એક મીટિંગ કરેલી સોસાયટીના ગર્વ સર્વે સમાજના અગ્રણીઓની પ્રમુખોની, અને એ મિટિંગ અમે 200-250 જણાના ટાર્ગેટમાં બોલાવી હતી, પણ 600 જણાની સંખ્યા થઈ હતી. અને રૂપાલા સાહેબના સમર્થનમાં તો છીએ, પણ આવતા આગામી દિવસોમાં ઉમેદવારનો સમય લઈ અને 10,000-ની સંખ્યામાં સંમેલન સભા થાય એવો અમારો ટાર્ગેટ છે. જેતના વાત કરવામાં આવે તો અહીંયા જેતના જીગ્નેશભાઈ શું કહેશો, પાટીદાર સમાજ અત્યારે સમર્થનમાં આવ્યું છે, ક્ષત્રિય સમાજ વિરોધમાં છે, શું કહેશો? ક્ષત્રિય સમાજ જે વિરોધમાં છે એની પાછળના પરિબળો અલગ છે, અને પાટીદાર સમાજ સમર્થનમાં છે એની પાછળના પરિબળ પણ અલગ છે. આ દેશ છે એ લોકતંત્રને વરેલો દેશ છે અને દરેક વ્યક્તિઓને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે, અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની રૂએ દરેક નાગરિકે ઉમેદવારની તરફેણ કરવી કે વિરોધ કરવો એ નાગરિકનો સ્વતંત્ર પ્રશ્ન છે. અને ક્ષત્રિય સમાજ વિરોધ કરે છે, ખોટો વિરોધ કરે છે? ના, અમે એવું કહેતા નથી કે સમાજ વિરોધ કરે છે, ખોટો વિરોધ. મેં પહેલા જ કીધું કે એમનો વિરોધ છે એ એમની સ્થિતિ વ્યાજબી છે, એમનો જે આક્રોશ છે એ પણ વાજબી છે, અને અમારું જે સમર્થન છે અલગ પરિબળોને આધારિત છે. જ્યારે રાજકોટમાં એક કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે રાજકોટના વિકાસ માટે સક્ષમ અને મજબૂત ઉમેદવાર તરીકે ભવિષ્યમાં એમનો સહયોગ મળે એવા હેતુથી અમે એનું સમર્થન કરી રહ્યા છીએ. ક્ષત્રિય સમાજ વિશિષ્ટ પાટીદાર સમાજ લાગે છે? ના, એવું મને એક પણ એંગલથી લાગતું નથી કે ભવિષ્યમાં પણ ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ સામસામે આવે, કારણ કે બંને સમજુ સમાજ છે, સાણા સમાજ છે, એના આગેવાનો પણ સમજુ અને સાણા છે, એટલે આમાં કોઈ જાતિ જ્ઞાતિનો પ્રશ્ન આવે નહીં, એની દરેક બાજુથી તકેદારી રાખવાની છે અને આપણે પણ એ તકેદારી રાખી રહ્યા છીએ. પૂર્વ સ્ટેન્ડિંગ તમે નરેન્દ્ર સોલંકી છે, અત્યારે પહોંચ્યા છે, તેમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે, કારણ કે વારંવાર તેઓ પણ અહીંયા વિરોધમાં ઉતર્યા હતા. નરેન્દ્ર સોલંકી અહીંયા પહોંચ્યા છે તેમની સાથે. નરેન્દ્ર બાબુ શું કહેશો આપ, જેટના અત્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે, કઈ રીતે જુઓ છો? તમે આમથા આમથા મને ક્ષત્રિય સમાજ, સમગ્ર ક્ષત્રિય સમાજનો કાંઈ પણ વિરોધ છે જ નહીં સાહેબ. અને ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી બંને એકાબીજાની પૂરક વસ્તુઓ છે, અને એ અમારો પાર્ટીનો અને અમારા સમાજનો બધો વિષય છે. એટલે ઘીના ઠામમાં ઘી પડી જશે, તમે એની પ્રેસ મીડિયા બહુ ચિંતા કરો. એનું કારણ શું? અમે ના ચિંતા કરીએ, કારણ કે આ લોકો વિરોધ કરી રહ્યા છે. કોણ ક્યાં લોકો વિરોધ કરે છે? ક્ષત્રિય સમાજ વિરોધ, ક્ષત્રિય સમાજ વિરોધ કરે છે. એ અમારા પાર્ટીના લોકો બધા ભેગા બેસીને એનો નિર્ણય કરી નાખશે, અને ઘીના ઠામમાં ઘી પડી જાય તમે ચિંતા કરો. માં ઘીના ગામમાં ઘી પડી જાય છે. અત્યારે આ દ્રશ્યો પણ હું દેખવા માંગીશ કે જેટના અહીંયા બેનરો છે તે લગાવવામાં આવ્યા છે, અને આ સીધા દ્રશ્યો છે કે જેટના જે જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં બેનરો લાગ્યા છે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં. અત્યારે બેનરો લાગ્યા છે, પાટીદાર સમાજના આગેવાનો અહીંયા બેનરો લગાવ્યા છે, અને આગામી સમયમાં અહીંયા 10,000-થી વધુની સંખ્યામાં સભા છે તે બોલાવવામાં આવશે તેવું અત્યારે પાટીદાર સમાજના આગેવાનો કહી રહ્યા છે, સ્થાનિકો કહી રહ્યા છે. અત્યારે હવે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં લોકો છે તે ઉતર્યા છે. કેમેરામેન ધવલ ગોંડલીયા સાથે સનિમય વીટીવી ન્યૂઝ રાજકોટ.